હેલો ગુડ આફ્ટરનૂન સુહુર કેમ છો હોપ કરું છું બધા મજામાં હશો સો હું છું ફરીને સફેદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ ઉપર સો વીએનએસ જ્યુ સેમ ફાય એટી કેટી નહીં પરંતુ રેગ્યુલર સોરી અહીંયા લખવામાં થોડી મિસ્ટેક થઈ છે સો સેમ ફાયની જે રેગ્યુલર એક્ઝામ છે એ લેવાશે જ તો જે 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 વિદ્યાર્થી મિત્ર કન્ફ્યુઝ છે ને ભાઈ લેવાશે નહીં લેવાશે તો બધા વિદ્યાર્થી મિત્રોને જણાવી દેવાનું કે હમણાં ચેકિંગ ચાલે છે હમણાં જે બધા સિક્સ સેમેસ્ટરના જે છોકરાઓ છે એમનું એમની સપ્લિમેન્ટ એન્ટ્રી ચેક થાય છે તો થોડુંક રશ છે એ તો તમારી એક્ઝામ કેવી રીતે કન્ડક્ટ કરી શકાય સો જે સેમ ફાઈના વિદ્યાર્થી મિત્રો છે ને એમને વાંચવાનું ચાલુ રાખવું કારણ કે કંઈ પણ થઈ શકે છે એન્ડ પછી વાત આવી કે સેમ સિક્સના રિઝલ્ટનું શું કરવું એટલા બધા મેસેજીસ કો ને કમેન્ટ્સ ને મેઇલ્સ બહુ બધા આવ્યા હતા તો એ જણાવી તમે બધા વિદ્યાર્થી મિત્રોને કે આ મહિનાની એન્ડિંગ સુધી બધાના રિઝલ્ટ ડિક્લેર થઈ જશે બિકોઝ એટલા બધા ટીચર્સ મેમ એટલા બધા લોકો ચેકિંગ કરે છે ને તમારા પેપર્સ સો બહુ વહેલા આવી જશે તો બધા રેડી રહેજો બી રેડી એન્ડ તમે એડમિશન માટે અપ્લાય કર્યું છે તો એ કેમ ડીલે થાય છે તો એનું કારણ છે કે ઓલરેડી વીએનએસજ્યુ એન્ડ બહુ બધી યુનિવર્સિટીઝમાં આ ચેકિંગ કામ ચાલે છે ને એડમિશન પણ બંને રીતે એ લોકો હેન્ડલ નહીં કરી શકે છે એ લોકો બી થોડુંક પેન્ડિંગમાં જ ચાલે છે બધું એને બધાને જ ખબર છે કે સરકારી કામ એટલે મોડું થાય ને આપણી વીએનએસ કામ તો એ તો ભાઈ મોડું જ થવાનું છે તો થોડુંક શાંતિ જાળવો એન્ડ મહેરબાની કરીને છે ને એટલું સમજી લઉં કે ભાઈ થોડુંક આ મહિનાની એન્ડિંગ સુધી આવી જશે કેમકે આપણે પછી વીએનએસયુમાં કોલ કોલ કરતા રહીએ ને તો એ લોકો કંઈ બરાબર ઢંગના જવાબ આપવાના નથી તો જે જે વિદ્યાર્થી મિત્રની એક્ઝામ જો હજી એક વસ્તુ કહું કે કેટીનું જે ફેમ ફાઈનું છે ને પાસ અને પાસ સોરી જે ડિક્લેર થયું હશે રિઝલ્ટ તો એમાં બી ફેલ થયા હશો ને તો પછી એક્ઝામ આપવી પડશે બધાને ઓકે સમજ પડે છે હવે બધાને કંઈ પણ નહીં સમજ પડતી હોય તો મને કમેન્ટ એની ટાઈમ કરી શકો છો ઓકે સો બી રેડી એન્ડ બેસ્ટ ઓફ લક બધાના રિઝલ્ટ બેસ્ટ આવે ફર્સ્ટ ક્લાસ આવે એવી આશા રાખું છું આપણી ચેનલ પર બન્યા રેજો ને થેન્ક યુ સો મચ ફોર સપોર્ટિંગ મી